जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण हाई स्कूल सेक्टर 23 गांधीनगर, धोरण 9 सामाजिक विज्ञान विषय में आज आप प्रकरण 8 भारतना राज्य बंधारणनुं घड़तर अने लक्षणोनी चर्चा करीशुं। मित्रों, आपणे जाणीए छीए कि कोईपण देशनो वहीवट करवो होय तो एना माटे केटलाक चोक्कस धाराधोरणोनी जरूर पड़े छे, केटलाक नियमो घड़वा पड़े छे। तो भारतना संदर्भमां आपणे जोईए तो एक पूर्वभूमिका रूपे जोईए तो भारत ए विश्वनी प्राचीन संस्कृतिमांनो एक देश छे। भारतनी संस्कृति अति प्राचीन छे अने प्राचीन समयमां भारत घणो धनाढ्य देश हतो। એની સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વના જુદા જુદા પ્રદેશમાંથી લોકો ભારતમાં આવીને વસ્યા હતા। એમાંની એક પ્રજા એટલે અંગ્રેજો। એ સમયે યુરોપિયન પ્રજાઓમાં અંગ્રેજો પણ ભારતમાં વેપાર કરવા અર્થે ભારતમાં આવેલા, પરંતુ ભારતની જે કે રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ જોઈ અને એમને વેપારની સાથે સાથે એમને પોતાની રાજ્ય સત્તા પણ જમાવી અને ભારતની આ ભોળી પ્રજાને એમને ગુલામીની અવસ્થામાં લાવી દીધા અને એ ગુલામીમાંથી મુક્ત કરવા માટે ભારતના લોકોએ ઘણા બધા સંઘર્ષો સહન કર્યા છે, ઘણા બધા યાતનાઓ વેઠી છે અને એના પરિણામરૂપ આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે। તો ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારત ઘણો વિશાળ દેશ છે, ઘણી જનસંખ્યા ધરાવતો દેશ છે। તો આટલા મોટા દેશનો વહીવટ કરવા માટે એ ચોક્કસ ધારાધોરણો હોવા જોઈએ। તો એ સમયે બંધારણના ઘડતર માટે અંગ્રેજ સરકારે 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન ભારત મોકલ્યું અને એ કેબિનેટ મિશન મુજબ ભારતના બંધારણનું ઘડતર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી। તો એ જોઈએ આપણે પ્રક્રિયા ઘડતર। એ પહેલાં બંધારણ એટલે શું એનો અર્થ જોઈએ મિત્રો। તો કોઈપણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે। ફરી, કોઈપણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ એટલે બંધારણ। બંધારણ એ ભારતનો પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે। ભારત એ કેવા પ્રકારની શાસન પ્રણાલી ધરાવે છે એ આપણને આપણા બંધારણ ઉપરથી ખ્યાલ આવે છે। ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી એ આ બંધારણ મુજબ ભારતને લોકશાહી જાહેર કરેલો છે, એટલે લોકશાહી ભારત માટે એક જીવંત દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે। તો આ બંધારણનું ઘડતર કેવી રીતે થયું? તો 25 માર્ચ 1946 રોજ બ્રિટિશ સરકારે 3 સભ્યોના બનેલા કેબિનેટ મિશનને ભારત મોકલ્યું। કેબિનેટ મિશનની સૂચના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી। તો આટલા મોટા વિશાળ દેશમાં બંધારણ સભામાં કોનો કોનો સમાવેશ કરવો, ગમે તેમ કંઈ સભ્યો લઈ લેવાય નહીં, તો એના અનુસંધાનમાં કુલ 385 સભ્યોની આ સભા હતી, બંધારણ સમિતિ રચાઈ અને એ 385 સભ્યોમાં વિવિધ કોમ, વિવિધ જાતિ, લિંગ, જુદા જુદા પ્રદેશ ભારતના, જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ એટલે કે નિષ્ણાંત વ્યક્તિઓનો સમાવેશ આ બંધારણ સમિતિમાં કરવામાં આવેલો છે। એટલે આજે 385 સભ્યો છે, એ 385 સભ્યોમાં આ રીતે બધા જ વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને બધાના મંતવ્યોના આધારે બંધારણનું ઘડતર થયું હતું। બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, પ્રસાદ મુખર્જી, એચવી કામેત, ફ્રેન્ક એન્થની, એન ગોપાલસ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બળદેવસિંહ વગેરે અગ્રગણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા નિષ્ણાતો તેમજ સ્ત્રી સભ્ય તરીકે સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ આ બંધારણ સમિતિમાં કરવામાં આવેલો। બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। આ વૈકલ્પિક પ્રશ્નો માટે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, ભારતના બંધારણના અધ્યક્ષ કોણ? તો રાજેન્દ્ર પ્રસાદ,
અને બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરી. એટલે પ્રશ્ન એવો પૂછાય કે બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ? તો ભીમરાવ આંબેડકર અને બંધારણના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ. 9 ડિસેમ્બર 1946ના દિવસથી બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી. આ બી જનરલ નોલેજનો પ્રશ્ન છે કે બંધારણ ઘડતરની કામગીરી ક્યારે શરૂ થઈ? તો 9 ડિસેમ્બર 1946. આ ભગીરથ કાર્ય પૂરું કરવા માટે કુલ 166 બેઠકો યોજી, જે આગળ જોઈ ગયા કે 385 સભ્યોની બનેલી સમિતિ હતી. આ 385 સભ્યો 166 વખત ભેગા મળ્યા અને આ અંગે ચર્ચા વિચારણા કરી, અને એ ચર્ચા વિચારણાના અંતે આ કામગીરી કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલી છે, અને ત્યાર પછી બંધારણમાં ઘડતરની કામગીરી પૂરી થઈ છે. આ બંધારણમાં 395 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતા. તે પછી તેમાં સુધારો થતાં 461 આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો થયા. એટલે ટૂંકમાં આમાં દરેકે દરેક બાબતનું વિગતપૂર્ણ સ્પષ્ટતાપૂર્ણ રજૂઆત થયેલી છે બંધારણમાં. બંધારણ સભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા વિચારણા કરીને તેને 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું, અને 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો. એટલે પ્રશ્ન પૂછે કે ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? તો 26 જાન્યુઆરી 1950, અને એ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે કે લોકશાહી રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. તો ભારત પ્રજાસત્તાક ક્યારે બન્યું? તો 26 જાન્યુઆરી 1950. ભારત સ્વતંત્ર ક્યારે થયો? તો આપણે જાણીએ છીએ કે 15 ઓગસ્ટ 1947. આથી આપણા દેશમાં 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણમાં વિશ્વના જુદા જુદા લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કરીને એના વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ કરવામાં આવે છે, જેવા કે ઇંગ્લેન્ડ, થાઇલેન્ડ, ફ્રાન્સ, યુએસએ વગેરે દેશો. આમ ભારતનું બંધારણ એ વિસ્તૃત અને લેખિત સ્વરૂપે છે. વિશ્વના તમામ લોકશાહી દેશો કરતાં ભારતનું બંધારણ એ વિસ્તૃત છે, કારણ કે દરેક મુદ્દાની એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. તો બંધારણનો એક ભાગ એવું છે આમુખ. તો આમુખ એ શું છે, એનું મહત્ત્વ શું છે? તો બંધારણ, ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આ ખાલી જગ્યામાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય મિત્રો કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે, તો આમુખથી. જેવી રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર અનુક્રમણિક આપેલી હોય છે, આનો સારાંશ આપેલો હોય છે કોઈ પણ પાઠનો, એવી જ રીતે આમુખ એ આપણા બંધારણનો સાર છે, એનો હાર્દ એમાં રજૂ થયેલો છે. આમુખમાં દેશના ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓની રજૂઆત છે. આ માટે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. કોઈપણ કાયદો ઘડવામાં, તેને સંપૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ એ માર્ગદર્શક બને છે. એટલે આપણા દેશમાં કોઈ પણ નવો કાયદો ઘડવો હોય કે કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવું હોય, તો એ માટે આપણને આમુખમાંથી માર્ગદર્શન મળે છે. કોઈ પણ કાયદો ઘડવા પાછળના સંસદ કે ધારાસભાનું, કારણ કે જ્યારે આ બંધારણ ઘડાયું તો એ બંધારણના ઘડવૈયાઓ અત્યારે હયાત છે, અને તેમને જે કંઈ કાયદાઓ ઘડ્યા છે, જે કંઈ બંધારણના મુદ્દાઓ ઘડ્યા છે, તો એ મૂકવા પાછળ એમનો શું આશય હતો, એમનો ઉદ્દેશ શું હતો, એમનો આદર્શ શું હતો, એ આપણને આમુખમાંથી ખ્યાલ આવે છે સમજવા માટે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા પણ આપણને આમુખ દ્વારા થાય છે. માટે આમુખને બંધારણનો અર્ક કહેવામાં આવે છે. અર્ક એટલે એનો સાર, જે રીતે આપણે લીંબુનો અર્ક, લીંબુના ફૂલ કહીએ છીએ, સાઇટ્રિક એસિડ જેને કહીએ, તો એક લીંબુમાં જેટલી ખટાશ એના કરતાં પહેલાં સાઇટ્રિક એસિડના 3 કે 4 જ દાણા નાખીએ તો આખા લીંબુ જેટલો એમાં ગુણધર્મ છે. એવી જ રીતે આમુખ એ નાનું જ છે બંધારણનું,
એક નાનો ભાગ છે પણ એ એનો અર્થ છે. બંધારણની કોઈપણ કલમ મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ એ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે, એટલે કે આપણું દિશાસૂચક છે. આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે. આમુખને કાયદાનું પીઠબળ નથી, આથી તેની વિગતોના ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાતો નથી. આમુખ એ બંધારણને સમજવાની ગુરુચાવી છે. ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરી આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્ર એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવેલા છે. આમુખના મુખ્ય ત્રણ આધારસ્તંભો છે, એમાં એક છે સાર્વભૌમ સત્તા, બીજું છે લોકશાહી એટલે પ્રજાસત્તાક, અને ત્રીજો શબ્દ છે સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા. સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, આમ ભારત સાર્વભૌમ સત્તા ધરાવે છે, ભારત એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, ભારત બિનસાંપ્રદાયિક સમાજવાદી રાજ્ય છે. તેમાં જોઈએ આપણે સાર્વભૌમ એટલે શું, લોકશાહી અને એનો અર્થ, સાર્વભૌમ એનો અર્થ મિત્રો આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. જય જય.